કેમ છો વિદ્યાર્થી મિત્રો મજામાં ને મેં એવું સાંભળ્યું કે તમે ઘણા દિવસથી પીડીએફ લખો છો વિડીયો સાંભળો છો અને હવે થોડા તમે બોર થઈ ગયા છો તો આજે આપણે કોઈ પીડીએફ કે વિડીયો નથી જોવાનો આજે આપણે એક સરસ મજાની વાર્તા સાંભળીશું તો વિદ્યાર્થી મિત્રો વાર્તાનું નામ છે સાથે કરીએ કામ જે રીતે આપણે ઘરમાં કરીએ છીએ ને સાથે મમ્મી સાથે પપ્પા સાથે બધાને મદદરૂપ થઈએ છીએ ને તેવું જ કંઈક આ વાર્તામાં આપણને કહેવામાં આવ્યું છે હવે આપણે વાર્તાની શરૂઆત કરીએ એક નાનકડું ગામ ગામનું નામ સુંદરપુર નામ જેવું જ ગામ ગામમાં થોડાક કાચા પાકા ઘર અને થોડાક માણસો સુંદરપુરના બધા જ ઘર સુંદર અને સ્વચ્છ ઘરના ફળિયા સુંદર અને ગલીઓ પણ સુંદર અરે સુંદરપુરમાં તો બધું જ સુંદર સુંદર સુંદરપુરમાં એક નાનકડું વિદ્યાલય વિદ્યાલયમાં એક શિક્ષક અને થોડાક ભૂલકા ભણે તમે બધા ભણો છો ને તેવી રીતે વિદ્યાલયમાં નવા નવા ગીતો ગવાય પરિઓની વાર્તા થાય મજા પડે એવી રમતો રમાય જે રીતે આપણે રમતા હતા યાદ છે ને તમને બધાને હા એવી જ રીતે આ વિદ્યાર્થીઓ પણ રમતા હતા વિદ્યાલયમાં ભણવાની સૌને મજા પડે તમને બી પડતી હશે અને અત્યારે પણ હવે આગળ શિક્ષક તો ભારે ખંતિલા બાળકોને હોશથી ભણાવે રોજ નવું નવું શીખવાડે અને સમજાવે પણ બાળકો પણ હોંશથી ભણે તમે જેમ અત્યારે ભણી રહ્યા છો ને તેવી જ રીતે આ છોકરાઓ પણ ખૂબ હોંશથી ભણતા હતા વિદ્યાલયમાં સુંદર વાતો થાય સારા સંસ્કારો અપાય શાળા તો સરસ્વતીનું મંદિર સૌને આવવું ગમે તમે પણ હસતા રમતા ગીતો ગાતા મસ્તી કરતા સ્કૂલે આવો છો ને તેવી જ રીતે આ વિદ્યાર્થીઓને પણ સ્કૂલે આવવાનું ખૂબ ગમે હવે એક દિવસની વાત ચોમાસાના દિવસો હતા દિવસે ગરમી પડી બપોર પછી પવન ફૂંકાયો બધું ઉડાડી મૂકે તેવો પવન ધૂળ કચરો અને કાગળ બધું વંતોળિયામાં ઉપર ચડી બધે ધૂળ જ ધૂળ કંઈ ન દેખાય થોડીવાર પછી વંતોળિયો થયો શાંત બધું નીચે બેસી ગયું અહીંનો કચરો ત્યાં ને ત્યાંનો કચરો બીજે ચારે બાજુ કચરાના ધગલા ઘરના છાપરા માથે કાગળ અને સૂકા પાંદડાનો થર જામી ગયો ઘરના ફળિયામાં કચરો અને ગલીઓમાં પણ કચરો અને પેલું નાનકડું વિદ્યાલય અરે એના મેદાનમાં તો કચરો જ કચરો ચારે બાજુ ધૂળના થળ જ દેખાય સુંદરપુરમાં તો વંતોળિયાએ બધું ગંદુ કરી નાખ્યું સુંદરપુર નામ જેવું કઈ જ ન રહ્યું એક વિદ્યાર્થી કહેલો બીજો વિદ્યાર્થી કહે ત્રીજાએ વળી તકોર કરી અરે ભાઈ આ તો આપણો વિદ્યાલય આપણે જ કરવાનું બીજું કોણ કરે ચોથાએ સૂર પુરાવ્યો હા હા આપણે જ કરવાનું ચાલો મંડી પડીએ સૌ વિદ્યાર્થી એક સાથે કહે ચાલો ચાલો સફાઈ કરીએ ત્યાં તો વિદ્યાલયના શિક્ષક આવ્યા બાળકોના ખભે હાથ મૂકીને હસતા હસતા કહે અરે વાહ સફાઈ તો આપણે સાથે જ કરીશું ચાલો ચાલો સૌ સાથે ચાલો સાવણા ફરવા માંડ્યા કચરો ભેગો થવા લાગ્યો શિક્ષક પણ સાથે કચરો ઉપાડે સૌએ જોમથી કામ કર્યું વિદ્યાલયના ઓરડા ચોખ્ખા ઓછરી ચોખ્ખી મેદાન તો પહેલાં હતું તેવું ચોખ્ખું ચણાક વિદ્યાલય તો પાછું સુંદર સુંદર શિક્ષકે સૌને બેસાડીને કહ્યું જુઓ સાથે કામ કરવાથી વિદ્યાલય સ્વચ્છ થાય તો ગામ પણ સ્વચ્છ થાય જ ને સૌ વિદ્યાર્થીઓએ કહ્યું સૌએ સાવરણા અને તગારા લીધા હાથમાં શિક્ષક આગળ ચાલે અને પાછળ વિદ્યાર્થીઓની કુચ કદમ ગામના લોકોને થયું કે આ તે શું આ ફોજ ક્યાં ચાલી સૌ વિદ્યાર્થીઓ એકસાથે કામ કરવા લાગ્યા કચરો જોયો નથી ને ભેગો કર્યો નથી ગામના લોકોને થયું કે આ તો ભારે મહેનતું છોકરા કેવા કામ કરે છે જોને પણ આપણે આમ ઊભા રહીએ તો શરમ આવે ચાલો ચાલો આપણે પણ અને પછી તો આખું ગામ લાગ્યું કામે બધા ઘર થઈ ગયા સાફ ઘરના ફળિયા પણ સાફ અને ગલીઓ તો પહેલાં હતી તેવી જ ચોખ્ખી અને ચણાક બધાના ચહેરા પર આનંદ બધા ખુશખુશાલ શિક્ષક વિદ્યાર્થીને પીઠ થાબડે ગામ લોકો શિક્ષકના વખાણ કરે થોડી વારે આકાશમાં વાદળા ઘેરાયા કડાકા ભડાકા સંભળાયા તમને અત્યારે સંભળાય જ છે ને વિદ્યાર્થી મિત્રો કેવો વરસાદ પડે છે આપણે જોઈએ જ છે બે દિવસ પહેલાં મેઘધનુષ્ય પણ થયું હતું અને વાદળો પણ ગરજ્યા હતા તેવી જ રીતે આગળ ઠંડો પવન આવ્યો જો વરસાદ પડે તો તેવો ઠંડો પવન આવે તેવી રીતે ગામમાં પણ ઠંડો પવન આવ્યો અને આબમાંથી ઝરમર ઝરમર કરતો વરસાદ બાળકો હવે હાથમાં થોડા રહે સૌ નાચવા માંડ્યા શિક્ષક બોલાવે તેમ વિદ્યાર્થીઓ પણ બોલે સગડું ચોખું કરીએ આમ સગડું આમ કરી નામ જગમાં ઉજળું કરવા નામ સાથે ચાલો કરીએ કામ સાથે ચાલો કરીએ કામ જો મિત્રો આ વાર્તા આપણને કંઈ કહેવા માંગે છે આપણે આ વિદ્યાર્થીની જેમ એક જ કામ કરવાનું છે કે રોજના જે વિડીયો આવે છે એ તમે જોવાના છે સમજવાના છે અને ન સમજાય તો સમજવાનો પ્રયત્ન કરવાનો છે રોજનું જે હોમવર્ક આવે છે તે પણ તમારે કરવાનું છે મિત્રો તમે આવી જ રીતે મન લગાવીને ભણશો તો એ સમય દૂર નથી આપણે જલ્દી મળીશું અને જ્યારે પણ મળીશું ત્યારે ખૂબ વાતો કરીશું મિત્રો હવે આવી જ બીજી વાર્તા આપણે પછીના અઠવાડિયે સાંભળીશું મિત્રો ક્યાં સુધી તમે હસતા રહો રમતા રહો અને મળતા રહો અવનવી વાર્તાઓ પણ